સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપ્યા બાદ રાહુલ ગાંધી આજે એકસો સાડત્રીસ દિવસે ફરી એકવાર સંસદ ભવન પહોંચ્યા છે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આજે સવારે જ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ પુનઃ સ્થાપિત કરી હતી ત્યારે રાહુલ ગાંધી એકસો સાડત્રીસ દિવસ બાદ આજે સંસદ ભવન પહોંચ્યા હતા સંસદ ભવન પહોંચતા જ રાહુલે સૌથી પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા આ પછી રાહુલ ગૃહમાં પ્રવેશ્યા હતા રાહુલ લોકસભામાં પોતાની ખુરશી ઉપર બેઠા હતા પાંચ મિનિટ પછી ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી જ્યારે રાહુલ ગાંધી સંસદ ભવનના ગેટ ઉપર પહોંચ્યા ત્યારે વિપક્ષ ગઠબંધન આઈએનડીઆઈએ ના સાંસદોએ રાહુલનું સ્વાગત કર્યું હતું સાંસદોએ રાહુલ તુમ આગે બળો હમ તુમ હારે સાથ એના નારા લગાવ્યા હતા મોદી સરનેમ શ્રી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા પછી આજે રાહુલ ગાંધીને એકસો દિવસ પછી તેમનું સંસદ પદ પરત મળ્યું છે આ માટેની અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે હવે બધાની નજર હતી કે રાહુલ ગાંધી આજે સંસદમાં હાજર રહેશે કે નહીં પરંતુ અંતે બપોરે બાર વાગે રાહુલ ગાંધી સંસદમાં હાજર થયા હતા તેમણે સંસદમાં પ્રવેશતા જ મહાત્મા ગાંધીની પ્રતિમાને વંદન કર્યા હતા આજે લોકસભાની કાર્યવાહી સવારે અગિયાર વાગે શરૂ થઈ હતી ગૃહમાં ત્રણ મિનિટની કાર્યવાહી બાદ વિપક્ષે મણિપુર મુદ્દે હંગામો શરૂ કર્યો હતો और स्पीकर साहब का भी धन्यवाद करते हैं कि उन्होंने कोई विलंब नहीं किया और uh, राहुल गांधी जी की सदस्यता को रिस्टोर uh, किया है पहली प्रतिक्रिया मेरी यही होगी कि दायरे में सिमट के आया है हर रवायत से हट के आया है आंधियों को जरा खबर कर दो शेर वापस पलट के आया है राहुल गांधी जी की सदस्यता बहाल हुई हालांकि सोमवार शनिवार को ही हो जानी चाहिए थी लेकिन हम सब इंतजार कर रहे थे कि जल्दी से जल्दी हो देश इंतजार कर रहा था कि जल्दी से जल्दी हो धन्यवाद देर आए दुरुस्त आए

Even though the Surat uh, court verdict was not in a proper manner, uh, which was even also stated by the Honorable Supreme Court of India, it is very clear that even a common man can now uh, depend upon the judicial system of India.